થેસાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર. ખ્રિસ્તના પાછા આવવાની બાબતે ઊભી થયેલી ગેરસમજૂતીને કારણે થેસાલોનિકાની મંડળીમાં અશાંતિ ચાલુ રહ્યા કરતી હતી. તેઓમાંના કેટલાક એમ માનતા હતા કે પ્રભુના આવવાનો દિવસ આવી પહોંચ્યો છે, એટલે પાઉલ આ મૂંઝવણનો જવાબ આપે છે. આ વિચારધારાને પાઉલ સુધારે છે અને જણાવે છે કે ખ્રિસ્તના પાછા આવ્યા પહેલા ભૂંડાઈ અને ભ્રષ્ટતા પાપના માણસ તરીકે ઓળખાતી રહસ્યમય વ્યક્તિની આગેવાની નીચે પરાકાષ્ઠાએ પહોંચશે અને પાપનો માણસ ખ્રિસ્તનો વિરોધ કરતો રહેશે. પાઉલ ભારપૂર્વક તેઓને જણાવે છે કે મુશ્કેલીઓ અને દુઃખો હોવા છતાં દરેક વ્યક્તિએ વિશ્વાસમાં દ્રઢ રહેવું જોઈએ, અને જેમ પાઉલ અને તેના સાથીદારો કામ કરે છે તેમ દરેક વ્યક્તિએ કામ કરવું જોઈએ અને ભલું કરવામાં મંડ્યા રહેવું જોઈએ. થેસાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, પહેલો અધ્યાય. ઈશ્વર આપણા પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસાલોનિકામાંની મંડળી પ્રતિ લખનાર પાઉલ, સિલવાનસ તથા તિમોથી, ઈશ્વર પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. ભાઈઓ, અમારે તમારા વિશે હંમેશા ઈશ્વરની આભાર સ્તુતિ કરવી જોઈએ, અને તે યોગ્ય છે, કેમ કે તમારો વિશ્વાસ ઘણો વધતો જાય છે અને તમે સર્વ એકબીજા પર ઘણો પ્રેમ રાખો છો. માટે તમારા પર જે સર્વ સતાવણી થાય છે તથા જે વિપત્તિ તમે સહન કરો છો તેઓમાં તમે જે સહનશીલતા તથા વિશ્વાસ રાખો છો તેને લીધે અમે પોતે ઈશ્વરની મંડળીઓમાં તમારા વખાણ કરીએ છીએ. એ તો ઈશ્વરના ન્યાયી ઇન્સાફનું પ્રમાણ છે, જેથી ઈશ્વરના જે રાજ્યને માટે તમે દુઃખ સહન કરો છો તે રાજ્યમાં દાખલ થવાને યોગ્ય તમે ગણાઓ, કેમ કે એ ગેરવાજબી ન કહેવાય કે જેઓ તમને દુઃખ આપે છે તેઓને ઈશ્વર દુઃખનો બદલો આપે. અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિની જ્વાળામાં પ્રગટ થશે ત્યારે તે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપે. તે સમયે જેઓ ઈશ્વરને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી તેઓને તે સજા કરશે. તેઓ પ્રભુની હજૂરમાંથી તથા તેમના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે, જ્યારે પોતાના સંતોમાં મહિમા મેળવવાને અને જેઓએ વિશ્વાસ કર્યો તેઓમાં આશ્ચર્ય ઉત્પન્ન કરવાને તે આવશે. તે દિવસે એમ થશે કેમ કે તમે અમારી સાક્ષી પર વિશ્વાસ રાખ્યો. એથી અમે હંમેશા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ કે આપણા ઈશ્વર જે તેડું તમને મળ્યું છે તેને લાયક તમને ગણે ને પોતાના સામર્થ્યથી પરોપકાર કરવાની તમારી દરેક ઈચ્છાને તથા તમારા વિશ્વાસના કામને સંપૂર્ણ કરે, જેથી આપણા ઈશ્વર તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી આપણા પ્રભુ ઈસુનું નામ તમારામાં મહિમાવાન થાય અને તમે તેમનામાં મહિમાવાન થાવ. થેસાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, બીજો અધ્યાય. હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિશે તથા તેમની પાસે આપણા એકત્રિત થવા વિશે અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવ્યો હોય એમ સમજીને તમે કોઈ આત્મા, વચનથી કે જાણે અમારા તરફથી આવેલા પત્રથી સહેજે તમારા મનને ચલિત થવા ન દો અને ગભરાઓ નહીં. કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં, કેમ કે એમ થતા પહેલા ધર્મ ત્યાગ થશે તથા પાપનો માણસ એટલે વિનાશનો પુત્ર પ્રગટ થશે, જે ઈશ્વર ગણાય છે
અથવા જે પૂજ્ય મનાય છે તેમની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે અને એમ ઈશ્વર હોવાનો દાવો કરીને તે ઈશ્વર તરીકે ઈશ્વરના મંદિરમાં બેસે છે। શું તમને યાદ નથી કે હું તમારી સાથે હતો ત્યારે એ વાતો મેં તમને કહી હતી। વળી તેને નિર્માણ થયેલે સમયે પ્રગટ થતા શું અટકાવે છે તે હવે તમે સમજો છો, કેમ કે અધર્મની ગુપ્ત અસર ચાલુ થઈ ચૂકી છે। પણ જે હાલ અટકાવનાર છે તેને વચમાંથી દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી તેને અટકાવવામાં આવશે। ત્યાર પછી તે અધર્મી પ્રગટ થશે। પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે તથા પોતાના આગમનના પ્રભાવથી તેનો નાશ કરશે। શેતાનના કરાવ્યા પ્રમાણે સર્વ પ્રકારના ખોટા પરાક્રમો, ચિહ્નો તથા ચમત્કારો સાથે, તેમ જેઓએ પોતાના તારણ અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નહીં અને જેઓનો વિનાશ થાય છે તેમને માટે દરેક જાતના પાપરૂપ કપટ સાથે તે અધર્મી પુરુષ પ્રગટ થશે, જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહીં પણ અધર્મમાં આનંદ માન્યો। તે સર્વને દોષિત ઠરાવવાને માટે, તેઓ અસત્ય માને માટે ઈશ્વર તેઓને ભ્રમણામાં નાખે છે। પણ ભાઈઓ, તમે પ્રભુને પ્રિય છો, તમારે વિશે હંમેશા ઈશ્વરની સ્તુતિ કરવાને અમે બંધાયેલા છીએ, કેમ કે આત્માના પવિત્રીકરણ વડે તથા સત્ય પરના વિશ્વાસ વડે તારણને અર્થે ઈશ્વરે તમને આરંભથી પસંદ કર્યા છે અને એટલા માટે તેમણે તમને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પામવાને અર્થે અમારી સુવાર્તા દ્વારા તેડ્યા છે। માટે ભાઈઓ દ્રઢ રહો અને જે શિક્ષણ તમને વચન દ્વારા કે અમારા પત્ર દ્વારા મળ્યું છે તેને વળગી રહો। હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ રાખ્યો ને કૃપા કરીને આપણને સર્વકાળનો દિલાસો ને સારી આશા આપ્યા, તે તમારા હૃદયોને દિલાસો આપો ને દરેક સારા કામમાં તથા વચનમાં તમને દ્રઢ કરો। થેસાલોનિકીઓને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, ત્રીજો અધ્યાય। છેવટે ભાઈઓ, અમારે માટે પ્રાર્થના કરો કે જેમ તમારે ત્યાં થાય છે તેમ પ્રભુની વાતનો ઝડપથી પ્રચાર થાય અને તેમનો મહિમા વધે, અને આડા તથા દુષ્ટ માણસોથી અમારો બચાવ થાય એ માટે પ્રાર્થના કરો, કેમ કે સર્વ માણસો વિશ્વાસ કરનાર નથી પણ પ્રભુ વિશ્વાસનીય છે, તે તમને દ્રઢ કરશે ને દુષ્ટ શેતાનથી તમારું રક્ષણ કરશે। જે આજ્ઞા અમે કરીએ છીએ તે તમે પાળો છો અને પાળશો, એવો તમારા વિશે અમે પ્રભુમાં ભરોસો રાખીએ છીએ। પ્રભુ તમારા હૃદયોને ઈશ્વરના પ્રેમ તરફ તથા ખ્રિસ્તની ધીરજ તરફ દોરો। હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે જે ભાઈ આડો ચાલે છે અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી તમે અલગ રહો, કેમ કે કેવી રીતે અમારું અનુકરણ કરવું તે તમે પોતે જાણો છો, કેમ કે અમે તમારી સાથે રહીને અયોગ્ય રીતે વર્ત્યા નહોતા, અમે કોઈ માણસનું અન્ન મફત ખાધું નહોતું, પણ તમારામાંના કોઈને બોજારૂપ ન થઈએ માટે અમે રાત દિવસ મહેનત તથા કષ્ટથી ઉદ્યોગ કરતા હતા। અમને અધિકાર નહોતો એટલા માટે નહીં, પણ તમે અમારું અનુકરણ કરો માટે અમે તમને નમૂનો આપ્યો હતો, કેમ કે
અમે તમારી પાસે હતા ત્યારે પણ અમે તમને એવી આજ્ઞા કરી હતી કે જો કોઈ માણસ કામ ન કરે તો તેને ખવડાવવું પણ નહીં, કેમ કે તમારામાંના કેટલાક સ્વચ્છંદીપણે ચાલે છે, તેઓ કંઈ ઉદ્યોગ કરતા નથી પણ ઘાલમેલ કરે છે, એવું અમારા સાંભળવામાં આવે છે. હવે એવા માણસોને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે આજ્ઞા કરીએ છીએ તથા સલાહ આપીએ છીએ કે તેઓ શાંતિથી ઉદ્યોગ કરીને પોતાનું કમાયેલું ખાય. પણ ભાઈઓ, તમે ભલું કરતા થાકશો નહીં. કોઈ અમારી આ પત્રમાંની વાત ન માને તો તેને ધ્યાનમાં રાખીને તેની સાથે વ્યવહાર ન રાખો, જેથી તે શરમાઈ જાય. તો પણ તેને શત્રુ ન ગણો, ભાઈ જાણીને તેને શિખામણ આપો. હવે શાંતિના પ્રભુ પોતે સર્વ સમયે તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમ સર્વની સાથે હો. હું પાઉલ મારે પોતાને હાથે ક્ષેમ કુશળ લખું છું. મારા સર્વ પત્રોમાં એ નિશાની છે. એવી રીતે હું લખું છું. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમ સર્વ પર હો.